अम्बिका विद्यालय धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ 9। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बदा, मजा में ने? चलो आज आप पाठ 9 जोशी। पाठ 9 छे अपने ईस्वीसन 1857 स्वातंत्र संग्राम। विद्यार्थी मित्रों, तमे तो जाणो छो के आपणो देश ए ब्रिटिश सरकारना शासन में हतो, बराबर। हवे आपड़ा पर घणी प्रजाओ राज करवा माटे आवी हती, बराबर। हवे जो तेमा भारत उपर अंग्रेजोए पोतानी सत्ता जमावा माटे पोते कूटनीति अपनावी हती के बधाने भागला पाड़ो ने राज करो, बराबर। हवे एमा जो एमा आपड़ा अमुक एवा जे राजा महाराजाओ हता तो ए पोते आ संग्राम में भाग लीधेल हतो। हवे 1857 जे स्वातंत्र संग्राम छे ए सा माटे निष्फळ गयो हतो ते विषेनो आ पाठ छे। त्यारे अमुक आपणी ने आपणी प्रजा जे होय छे ते ए अंग्रेजोना लालचमां आवी अने तेमने बधुं कही देती, एटले आ जे संग्राम छे ए आपणो निष्फळ गयो। तो ते आपणे विस्तारथी जोशुं आ पाठमां। भारतमां यूरोपीय प्रजाना आगमन अने खास करीने भारतमां ब्रिटिश शासनની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો। ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્વની ઘટના બની। આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય મહત્વના પરિબળોના પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે। 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ ભલે નિષ્ફળ ગયો પણ ત્યારથી આપણા આઝાદી મેળવવા માટેના પ્રયત્નોનો પાયો નખાણો હતો। હવે આપણે જોઈએ ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના ઉદ્ભવના કારણો। શા માટે આ સ્વાતંત્ર સંગ્રામ થયો? તો કે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિ મુત્સદગીરીને કારણે, જેની કૂટનીતિને મુત્સદગીરી કહેવામાં આવે છે। ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ, બધી પ્રજા કંટાળી અને ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું। આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ છીએ, બરાબર। તો 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી કૂટનીતિ। સમજાણો વિદ્યાર્થી મિત્રો? 4 સામાજિક અને ધાર્મિક કારણો। હવે આપણે એમાં જોઈએ ઘણા બધા કારણો છે, તેમાં આપણે સામાજિક અને ધાર્મિક કારણો જોઈએ। તો કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો। તેમને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે। લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી। સમાજનો મોટા ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો, તેથી નવા પરિવર્તનોએ તેનામાં અસંતોષ ઊભો કર્યો હતો। પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા। એ લોકોને ડર લાગ્યો કે આ તો આપણી પરંપરા વિરુદ્ધનું કામ છે અને તે સમયે રૂઢિચુસ્ત હતા બધા, એટલા માટે આ સંગ્રામમાં જોડાયા। હવે આર્થિક કારણો, તો કે એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી। પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, એટલે આર્થિક રીતે નુકસાની પામે। જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો। ખેડૂતો પાસે જમીન ન રહી, બધું અંગ્રેજોએ પડાવી લીધું, બરાબર। તો આ હતું આર્થિક કારણ। હવે રાજકીય કારણ, તો કે ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય બાદ દીવાની સત્તા મળતા ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી,
એટલે પોતાની સત્તા વધારવા માટે વિસ્તાર વધાર્યો. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહ કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદની ભારતના ઘણા ખરા પ્રદેશો પર સત્તા સ્થાપી હતી. આ નીતિઓનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું, એટલે મહત્વનું પદ સંભાળ્યું. બરાબર. હવે જેમને પણ સંતાન ન હોય, જે લોકો બિનવારસદાર હોય તો તેમનું રાજ્ય પડાવી લેવામાં આવતું હતું. તો ઝાંસીનો કોઈ વારસદાર હતો નહીં, તેથી ઝાંસી પણ એમના કબજામાં લેવા માંગતા હતા. તો આ રીતે રાજકીય કારણો હતા, લશ્કરી કારણો, તો કે વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6.1 હતું. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા હતા. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. પાયદળના હિન્દી સિપાહીને માસિક રૂપિયા 7 જ મળતા, જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક રૂપિયા 150 જેટલો પગાર મળતો હતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. બરાબર. જો કેટલો ભેદભાવ, ક્યાં 7 રૂપિયા હિન્દી સિપાહીઓને અને અંગ્રેજ સિપાહીઓને 150 રૂપિયા. તો આમ તે લોકોને હલકા અને તુચ્છ સમજતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી હતી. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા હતા. તેથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના ઉપર પડતી હતી. તો આ હતું લશ્કરી કારણ. હવે તાત્કાલિક કારણ, તો કે પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. દરમિયાન ઈસવીસન 1857 જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનીફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવતી. હવે તેમાં વપરાતી જે ગોળીઓ હોય, બરાબર, કારતૂસો આપણે બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આ કારતૂસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તેને તોડવી પડતી હતી. તો ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ, એટલે એમને દુઃખ થતું હતું. અંગ્રેજો તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે તેવું તેઓને લાગ્યું. તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌ પ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેથી આખે આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી, એટલે સૈનિકો બિચારા કંટાળીને એમને ના પાડી કે ભાઈ અમે આ વસ્તુનો ઉપયોગ નહીં કરી, કેમ કે અમારા ધર્મ ભ્રષ્ટ, ધર્મ વિરુદ્ધનું કામ છે. તો તે લોકોને સામે સંતોષકારક ખુલાસો ન મળ્યો. પછી બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેથી આખે આખી જે સેના હતી એ વિખેરી નાખવામાં આવી. સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. હવે ઈસવીસન 1857 મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હુકુમત સામે સંગ્રામનું આયોજન હતું. નાના સાહેબ પેશવા, બહાદુરશાહ સફર, કુંવરસિંહ, અવધના નવાબ વગેરે તેમાં સામેલ હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાતિયા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અઝીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા. સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતિકરૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીકો ગામડાઓ સુધી પહોંચ્યા. મૌલવી, પૂજારી ભક્તો,
ખેપિયાઓ, લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનીકોએ લોકો સુધી આ સંદેશ પહોંચાડવા માટે મોટા ભાગ ભજવ્યા. જેટલી જેટલી પ્રજાઓ હતી, જે મૌલવી એટલે આપણે જે મસ્જિદના પૂજારી હોય તેને મૌલવી કહેવામાં આવે છે, પૂજારી મંદિરના પૂજારી, પછી ભક્તો જે હોય તેના દ્વારા, ખેપિયાઓ હોય જે સંદેશો ટૂંકમાં બીજાના સુધી પહોંચાડી શકે, બરાબર, તો તેવા લોકોનો ઉપયોગ થયો. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો. આ ઘટનાને લીધે 31 મે નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ. આયોજન ખોરવાયું, પરિણામે વિપ્લવનું લક્ષ્ય પાર પાડી શકાયું નહીં. એટલે જે ધાર્યા મુજબ સંગ્રામ શરૂ કરવાનું હતું એ વહેલું થઈ ગયું, પરિણામે આયોજન એમનું વિખરાઈ ગયું એટલે ખોરવાઈ ગયું. એટલે જે આયોજન કરેલું હતું એ આયોજન મુજબ કામ ન થયું એટલે એ પાર પાડી શકાણું નહીં. પછી ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને 7 રૂપિયાના પગારથી બ્રિટિશ સરકારમાં જોડાયેલો મંગલ પાંડે 29 માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો. બાકીના સૈનિકોને પણ લલકાર્યો. જે સૈનિકો તેની સાથે હતા પણ 31 મે સુધી રાહ જોવામાં સંમત હતા. મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં. તેણે પકડી લેવાનો હુકમ મેજર વિશ્વને આપ્યો, પણ કોણ માને, મંગલની રાઇફલે તેને વિંધી નાખ્યો. બીજા અફસરને પણ મંગલે ધૂળ ચાટતો કર્યો અને હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી. છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો. હવે લોહીથી લથપથ સિપાહીને તાબડતોડ હોસ્પિટલે લઈ જવાયો, કેમ કે તેની પાસેથી 1857ના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી. એટલા માટે તેમને મંગલ પાંડેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો. 6 એપ્રિલ 1857ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું. આખી કાર્યવાહી અંગ્રેજીમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા કરવામાં આવી, પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી જ માહિતી ન મળી. 8 એપ્રિલે સવારના 5:30 વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી. આમ શ્રી મંગલ પાંડે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. વિદ્યાર્થી મિત્રો, જુઓ આ આપણા ભારતના 1857ના સંગ્રામના વ્યાપળવી પ્રદેશો છે કે કઈ કઈ જગ્યાએ આપણે 1857ના સંગ્રામમાં ભાગ લીધેલ હતો. હવે આ સંગ્રામમાં કયા કયા રાજાઓએ ભાગ લીધો હતો, તો કે સંગ્રામનો વ્યાપ અને આગેવાનો, દિલ્હી અને બહાદુરશાહ સફર. મેરઠના સિપાહીઓ 11 મેની સવારે દિલ્હી પહોંચી ગયા. તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો અને 80 વર્ષના વૃદ્ધ બહાદુરશાહ સફરને સમજાવટને અંતે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યો. બહાદુરશાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાઈ ગયું. બીજા હતા બહાદુરશાહ સફર, બરાબર, આપણે પહેલાં બહાદુરશાહ સફર, પછી કાનપુર અને નાના સાહેબ, જે બાજુમાં તમને ફોટા આપેલા જ છે. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો અને સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી જતાં અંગ્રેજોની શરણાગતિ સ્વીકારવાની જ ફરજ પડી. એટલે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણી પાસે વસ્તુઓની જે હતી એ ખામી હતી, તેથી આપણે તેમની શરણાગતિ સ્વીકારવી પડી.
પછી બિહાર અને કુંવરસિંહ. બિહારમાં પટણા જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. એકવાર તેમણે હાથના કાંડામાં ગોળી વાગી કાનો ઝેર શરીરમાં વ્યાપી ન જાય એ માટે પોતે જ પોતાના તલવારથી હાથને કોણીમાંથી કાપી અને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. બરાબર. હવે ઝાંસી અને વિરાંગના લક્ષ્મીબાઈ ખૂબ લડી મરતાની પોતું ઝાંસી વાલી રાની, ત્યાં આપણે આ પંક્તિ તો અવારનવાર સાંભળતા હશું વિદ્યાર્થી મિત્રો. તો ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વિરાંગના હતી. તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. આથી ગરીબાઈ લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોના શ્રેષ્ઠ શ્રી નેતા હતી. હવે છે બાહોશ સેનાપતિ તાત્યા ટોપે. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી. તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બન્યા. કાનપુર મુક્તિ માટેની જે સેનાનું સેનાપતિ પદ તાત્યાએ કુનેહપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક સંભાળ્યું. એ તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું, એટલે સેનાના અધિનાયક, એટલે સેનાને સંભાળનાર પદ હતું. પણ પછી તો 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા. તેમણે કાલ્પીને મુક્ત કર્યું. તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈ જ સેનાનીએ લડ્યા ન હતા. આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા. રાજપૂતાના અજમેરી, નશીરાબાદ, આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદસૌર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગોડ અને ધારવાડના સંગ્રામકારીઓના પ્રયાસો વીરતાપૂર્વક પણ છૂટા છવાયા હતા. એટલે ભારતના ખૂણે ખૂણેથી 1857ના સંગ્રામના ભાગ લીધેલા હતા. 1857નો સંગ્રામ અને ગુજરાત. હવે આપણા ગુજરાતની શું ભૂમિકા હતી? તો કે ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો. પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી, પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા. પંચમહાલના નાયકડા લોકોના સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. આમ જુદી જુદી જગ્યાએ બધે આ 1857નો સંગ્રામ ચાલુ રહ્યો હતો. ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલે કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકોર જીવાભાઈના સાથી સંગ્રામ છેડ્યો હતો. તેમણે અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો હતો. અંતે ગડબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારે તોપને ગોળે ચડાવ્યા. જ્યારે ગડબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદામાન મોકલી આપ્યા, જ્યાં તેમનું અવસાન થયું. આમ અંગ્રેજો પાસે આપણી સત્તા ઓછી પડતી હતી. ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ એટલે ચાંડપ નામના ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોનાવાન અધીરો બની 4 ઓક્ટોબરની વહેલી સવારે તે સૈન્ય લઈને બેટની ખાડીમાં પહોંચી ગયો અને સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો. ડોનાવને તોપમારાનો આદેશ આપ્યો
વગેરે પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં. કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા. વાઘે સ્ત્રીઓએ રસ્તો છોડી કાઢ્યો. તેમણે પોતપોતાના ઘેર ગાદલા હતા તે પલાણીને ભીના કર્યા અને કિલ્લા પર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો, અમે તોપ ગોળા આ ભીંજાયેલા ગોદડામાં ઝીલી લઈએ ને ઠંડા ગાર કરી દઈશું. આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું. દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નહોતું. આવો પહેલો વહેલો પ્રસંગ, આવી પહેલી વહેલી ઘટના જે છે, જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપ ગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ સાહસિક કામ હતું. આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી ગુજરાતની લક્ષ્મીબાઈઓ. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, ભિલોડા, મુટેડી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામો થયો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમણે વાસાવાડાના જંગલો તરફ જવાની ફરજ પડી હતી. હવે સંગ્રામનો અંત કેવી રીતે આવ્યો? વિદ્યાર્થી મિત્રો, સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળથી મળ્યો હતો. ઈસવીસન 1857ની 10મી મેએ સંગ્રામની શરૂઆત થઈ હતી. પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયું હતું. જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું હતું. સપ્ટેમ્બર 1857માં દિલ્હી પાછું મેળવ્યું. બહાદુરશાહ અને તેની બેગમ જિન્નત મહલ કેદ પકડાયા. તેમના 3 સાજાદાઓના અંગ્રેજોએ વધ કર્યું. બહાદુરશાહ અને તેની બેગમ બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમના મૃત્યુ થયા. માર્ચ 1858માં લખનૌ પાછું મેળવ્યું. ઝાંસીની રાણીના જ એક જ વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થતાં તે કાલ્પી તરફ ગયા. તેણે પછી પણ ખૂંખાર લડાઈઓ લડવી વીરગતિ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા. પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના સિંહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું મનાય છે. એક પરિચિત તે વિશ્વાસઘાત કરી તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યા અને સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપીને ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો. જોકે જુદા જુદા માધ્યમોના આધારે એવું જાણવા મળેલ છે કે તાત્યા તો છટકી ગયેલ, પણ અન્ય બળતી વ્યક્તિને ફાંસી અપાયેલ. તાત્યાએ જીવનનો અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોવાનું મનાય છે. આમ ગાંધીનગર જિલ્લાના માણસો તાલુકામાં સમૂહ નામનું એક ગામ છે. ત્યાંની પ્રાથમિક શાળામાં એક ખાંભી છે. ત્યાં લખાયું છે કે 29 નવેમ્બર 1857 અહીં ફાંસી અપાયેલ હતી તે મગનલાલ પાટણ અને માધવજી વિજાપુરને અંજલિ. સંગ્રામ નિષ્ફળ કેમ ગયો તેમના કારણો આપણે જોઈએ કે અમુક ઘણા કારણો હતા. તો કે સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા. તેના માટે તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી. પહેલું હતું, સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. કોઈ સંકલન કરવાવાળું વ્યક્તિ હતું, પણ તેમની પાસે અભાવ હતો વસ્તુનો. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો હતો. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. એટલે એકતા નહોતી, એકતાનો અભાવ હતો. સંગ્રામની શરૂઆત નિશ્ચિત રાખી કરતાં વહેલી થઈ, તેથી સંગ્રામ માટેનું આયોજન પૂરું પડ્યું નહીં અને અંગ્રેજો જીતી ગયા.
સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. મોટા ભાગના સમાજ સુધારકો સિદ્ધિ કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો. વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા અને જાણીતા છે. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા આવ્યા હતા. તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે, એ ભારતનો નાગરિક છે એવી ભાવના પ્રજામાં કે રાજાઓમાં વિકાસ પામી ન હતી. ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા. શીખ અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષમાં રહીને લડતા હતા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી. સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીઓ અંગ્રેજો વધારે ચડિયાતા હતા. જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હટાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા. તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં. આમ ઘણા બધા નિષ્ફળ થવાના કારણો હતા. પરિણામો અને અસરો. હવે અંગ્રેજો પાસેથી સત્તા પછી મેળવવાના મૂળ ધ્યેયમાં અંગ્રેજ સંગ્રામ નિષ્ફળ ગયો, છતાં તેના કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા. પહેલું છે, ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા અને ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. તો આમ 1857નો જે સંગ્રામ હતો એ નિષ્ફળ ગયો, પણ તેના પરિણામો સારા આવ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોશું. ટૂંકમાં ઉત્તર છે, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના ઉદ્ભવના મુખ્ય કારણો કયા હતા? 1857ના સ્વતંત્ર સંગ્રામના મુખ્ય આગેવાનો કોણ હતા? સ્વાતંત્ર સંગ્રામનું પરિણામ શું આવ્યું? હવે એક બે વાક્યમાં જવાબ આપો. લશ્કરમાં હિન્દી અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ કેટલું હતું? 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું? તો કે 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ હતું? દિલ્હીના છેલ્લા મુઘલ બાદશાહ કોણ હતા? કુંવરસિંહ કઈ રીતે વીરગતિ પામ્યા? નાના સાહેબની વિશ્વાસપાત્ર વ્યક્તિ કોણ હતી? ખેડા જિલ્લામાં સંગ્રામની આગેવાની કોણે લીધી હતી? તાત્યા ટોપે ગુજરાતના કયા જિલ્લામાં રોકાયા હતા? ઉત્તર ગુજરાતમાં કયા કયા સ્થળે સંગ્રામ થયો હતો? ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો જોયા, ખાલી જગ્યાઓ છે અને અહીંયા તમારું સ્વાધ્યાય પૂરું થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાઠ સમજાઈ ગયો હશે તેવી આશાથી આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. અસ્તુ.